નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ બે કલોલ. આજે આપણે કલોલ ભણીશું. કલોલની સ્વાધ્યાયપોથીના પેજ નંબર 26 ઉપર પાઠ 2 દાદા ખોવાયા છે. તો અહીં એક સરસ મજાનું ગીત આપેલું છે, તો એ ગીત જોઈએ. અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ, ચકલમ પકલમ પમ પમ, બાળક બોલે બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ, બાળક બોલે બમ બમ. અહીં બાળકોએ એક સરસ મજાનું ગીત ગાયું છે, જે આપણે જોયું. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. ગીત લખો. અહીં આપણને ગીત બનાવવાનું છે. તો સકલમ ભકલમ એટલે અહીં જે રેડ કલરનો આપણને અક્ષર દેખાય છે એના પરથી શબ્દ બનાવવાનો છે. તો ભમ ભમ, બાળક બોલે બમ બમ. છકલમ મકલમ, મ છે તો મમ મમ, બાળક બોલે બમ બમ. ટકલમ છકલમ છમ છમ, બાળક બોલે બમ બમ. એ રીતે આપણે અહીં સરસ મજાનું ગીત બનાવ્યું. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો ચિત્ર ધ્યાનથી જુઓ. અહીં આપણને ચિત્ર જોવાનું છે. તો આ ચિત્ર કોનું છે? આ ચિત્ર મેળાનું છે. મેળામાં તો ઘણી બધી દુકાનો હોય, ચકડોળ હોય, જેમાં મીઠાઈની દુકાન હોય, રમકડાની હોય, આઈસ્ક્રીમની હોય, આવી ઘણી બધી દુકાનો હોય. ચકડોળમાં બેસવાની પણ મજા આવે, મોતનો ઘોડો જોવાની પણ મજા આવે. આમ આપણે મેળામાં જઈએ ત્યારે ખૂબ જ મજા કરીએ. તો હવે તેના આધારિત કેટલાક વાક્ય છે જે જોઈએ. પ્રશ્ન નંબર 5, ચિત્રમાં જોઈ સાચા વાક્યની સામે નિશાની કરો. ચિત્રમાં મદારી દેખાય છે. ચિત્રમાં મદારી દેખાતો નથી. તો આપણે ચિત્રમાં જોઈએ. ચિત્રમાં મદારી દેખાતો નથી. ચિત્રમાં મદારી દેખાતો નથી, તેની સામે રાઈટ કરવું. બીજા નંબરનું, મેળામાં મીઠાઈની દુકાનો નથી. મેળામાં મીઠાઈની દુકાનો છે. તો ચાલો ચિત્ર જોઈએ. મેળામાં મીઠાઈની દુકાન છે, તો તેની સામે રાઈટ કરવું. મેળામાં જોકર દેખાય છે. મેળામાં જોકર દેખાતો નથી. તો ચાલો ચિત્ર જોઈએ. તો મેળામાં જોકર દેખાતો નથી, તો તેની સામે રાઈટની નિશાની કરવી. એક જ દુકાન રમકડાની છે. એક જ દુકાનમાં રમકડા મળતા નથી. અહીં આપણે જોઈ શકીએ કે રમકડાની 2 દુકાનો છે. તો અહીંયા એક જ દુકાનમાં રમકડા મળતા નથી, તેની સામે રાઈટની નિશાની કરવી. એ જ રીતે વિદ્યાર્થીઓને અહીં આપેલા બીજા પ્રશ્નના જવાબ પણ ચિત્રમાંથી શોધીને લખવાના રહેશે.